ઉપલેટાના રહેવાસીઓને લોભામણી વાતો કરી લાખો રૂપિયા પડાવી લેનાર એવા ઠગ જ્યોતિષની પોલીસે ધરપકડ કરી હતી. મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં અમદાવાદના વાડજ ખાતે રહેતા નટવરલાલ જોશી નામના જ્યોતિષે ઉપલેટામાં રહેતા યુવકોને લગ્ન થઈ જશે તથા ઘરમાંથી ધન વળશે તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ઠગ જ્યોતિષ નટવરલાલ જોશીની ધરપકડ કરી હતી. એમાં જો અહીંયા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો ગઈકાલે. એમાં જો ફરિયાદી છે ધાર્મિકભાઈ કાંતિભાઈ ગોડાસરા, એને પાસેથી જો આરોપી છે એ લગભગ 5,97,500 રૂપિયાની છેતરપિંડી કરી હતી. એમાં એમનો એમઓ હતો કે ભાઈ જો આરોપી છે, આરોપી જ્યોતિષી છે, પોતાને જ્યોતિષી બતાવે, નટવરભાઈ મીઠુભાઈ રાજસ્થાનના છે, એક લક્ષ્ય ચેનલ માટે આપના નંબર આપ્યા હતા પોતાના, અને એ નંબર માટેથી પછી જો ફરિયાદી છે કોલ કર્યો હતો પોતાને પર્સનલ કામ માટે. તો પછી જો જુદી જુદી વિધિ કરાવવા માટે જો ટોટલ 5,97,500 રૂપિયાની છેતરપિંડી કરી હતી, જો કે વિધિ થઈ નથી હતી. સાહેબ, એ શું કહીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો, શું કહેતો હતો કે માયા કટાવી દઈશ, એવું કશું હતું કે શું હશે, આખી વિગત શું છે? એમાં જો માયાની વાત જો છે કે ભાઈ બધી જુદી જુદી વિધિ કરવા માટે કે અગર પોતાની પર્સનલ હાજરી હોય જગ્યા માટે તો એમના વધારે રૂપિયા પડાવતો હતો, અગર કોઈ ફોન માટે કોઈ વિધિની સોલ્યુશન થાય તો એમના રૂપિયા કમ હતા. તો એવી રીતે જો એ જુદી જુદી તરીકેથી જો આરોપી છે લોકો પાસેથી જો અહીંયા જો ફરિયાદી પાસેથી ટોટલ 5,97,000 જો પૈસા પડાવી લીધા. સાહેબ, વિધિના બારે તેમણે જમીનમાંથી કંઈ પૈસા કઢાવીને કે આ માયા છે, પૈસાનું ધનની માયા છે, આવું કશું કંઈક હતું, એ શું છે, એ કેવી રીતના લોકોને એમાં ચાસામાં લેતો? અહીંયા જો આરોપી છે ફરિયાદીને ઘરે પણ આવ્યો હતો ને અને અહીંયા કોઈ ખાડો ખોદાવીને કોઈ વસ્તુ નીકાળી અને એવી રીતે વિશ્વાસમાં પણ લઈ લીધા હતા કે કોઈ માયાની કોઈ શક્યતા છે. તો એવી રીતે જો એ ફરિયાદી પણ વિશ્વાસમાં આવી ગયો હતો અને પછી જો વધારે રૂપિયા એમને આરોપીને આપ્યા હતા. એમાં એમઓમાં જો છે અગાઉમાં તો એના માટે કોઈ કેસ નથી, પણ જો પ્રથમ જો કેસ છે એમાં તો જો ચેનલ છે લક્ષ્ય ચેનલ જો છે એમાં પોતાનો નંબર આપ્યો હતો કે હું જ્યોતિષી છું અને બધી અલગ અલગ વિધિ કરું છું, અગર કોઈ પોતાની કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય, પારિવારિક પ્રોબ્લેમ હોય તો, અને એવી રીતે જો એમની એમઓ હતી.